પાંથાવડા માર્કેટયાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણીમાં ભાજપના જિલ્લાના ટોચના નેતાની ભૂમિકા જોવા મળી રહી છે. કારણ કે માર્કેટયાર્ડના પરિણામ વખતે રીસાભાઈ પટેલની પેનલને સ્પષ્ટ બહુમતી મળતા ચેરમેન વાઇસ ચેરમેન તેમની જ પેનલના છે તેવી જ ધારણા હતી. પરંતુ આજે જ્યારે વાઇસ ચેરમેનની નિમણૂક થતાં ચેરમેન તરીકે રીસાભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી, જ્યારે કે સવસીભાઈ પટેલની પેનલના 5 ડિરેક્ટર હોવા છતાં તેમના વેપારી વિભાગના ડિરેક્ટર તરીકે ગણપતભાઈ આકોલિયાની નિમણૂક થતાં લોકોમાં ભારે અચરજ સાથે કોઈ કારણસર જ બંને પેનલ વચ્ચે જિલ્લા ભાજપના ટોચના અને સહકારી માળખાના નેતાઓના આદેશથી બંને પેનલને ભેગી કરી સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સહકારી મંડળીઓ હિંમતનગર ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થતાં આજરોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં સભાપતિની ચૂંટણી માટે પ્રથમ પટેલ રેશાભાઈ કુનવાભાઈનું ફોર્મ રજૂ થયેલ, તેને દરખાસ્ત મૂકી છે ચૌધરી નટવરભાઈ મોતીભાઈએ અને ટેકો આપ્યો છે ઠાકોર કાનસિંહ રાવતસિંહે. અન્ય કોઈ ઉમેદવારની રજૂ થયેલ નહીં હોવાથી હું શ્રી રેશાભાઈ પટેલ રેશાભાઈ કુનવાભાઈને સભાપતિ તરીકે ચૂંટાયેલ જાહેર કરું છું, તથા ઉપસભાપતિ માટે પુરોહિત ગણપતભાઈ ભુડાજીની દરખાસ્ત રજૂ થયેલ છે, જેને દરખાસ્ત મૂકી છે પટેલ સવસીભાઈ સતાભાઈએ અને ટેકો આપ્યો છે પટેલ ભુરાભાઈ દાનાભાઈએ. અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ નહીં થયેલ હોવાથી હું શ્રી પુરોહિત ગણપતભાઈ ભુરાજીને ઉપસભાપતિ માટે ચૂંટાયેલ જાહેર કરું છું.